કોંગ્રેસના મિત્રોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાવ જૂઠા આક્ષેપો મારા ઉપર કરવામાં આવ્યા હતા. એ લોકોએ કીધું કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા નથી અને અમે જે વાત કરી હતી એ અમે પાછી ખેંચીએ છીએ, માફી માગીએ છીએ. એટલે કોર્ટમાં જ ભાજપમાં છે કે નથી એ મહત્વનું નથી, સવાલ રાજનીતિમાં જનતા વચ્ચે જે કોઈ નેતા ઉપર આક્ષેપ થતો હોય તો એને જનતા વચ્ચે એ વાતનો ખુલાસો કરવો જોઈએ, એના માટે લડત લડવી જોઈએ, નહીતર લોકો માને કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેમના પર 500 કરોડના કૌભાંડનો આરોપ કોંગ્રેસના નેતાઓએ લગાવ્યો હતો, જે નેતાઓએ આરોપ લગાવ્યો હતો એમાંથી એક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ત્યાર પછી કોંગ્રેસના જે નેતાઓએ આરોપ લગાવ્યો હતો એમના સામે વિજય રૂપાણીએ બદનક્ષીની ફરિયાદ કરી અને કોર્ટે એમની પાસે પુરાવા માંગ્યા. અત્યારે જે માહિતી આવી છે પ્રમાણે એ નેતાઓ પાસે પુરાવા નહોતા એટલે એમણે માફી માંગી લીધી કોર્ટની અંદર અને વિજય રૂપાણીએ માફી આપી દીધી. પણ માફી આપતા આપતા એમણે જે પ્રતિક્રિયા આપી છે એ બહુ જ મહત્વની છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સહારા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી 500 કરોડ રૂપિયા કરતાં વધારે રકમનું નાણાકીય કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરતી પ્રેસ કોન્ફરન્સ તત્કાલીન વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ભાજપના ધારાસભ્ય છે એવા સીજે ચાવડા, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા કરવામાં આવી હતી, જેમાં વિપક્ષના નેતાના પર્સનલ આસિસ્ટન્ટ પ્રવીણ પરમાર પણ હાજર હતા. આ આક્ષેપના પગલે રાજનીતિ ગુજરાતની ગરમાઈ હતી, કેમ કે તત્કાલીન પૂર્વ મુખ્યમંત્રી પર આરોપ હતો કે એમણે જમીન સહારાની જમીનમાં ઝોનફેર કરી અને 500 કરોડ રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરી છે. એને લઈને વિજય રૂપાણી દ્વારા ગાંધીનગરની કોર્ટમાં આ ચારેય વ્યક્તિઓ સામે બદનક્ષીનો દાવો દાખલ કરાયો. જોકે આ સમયે રૂપાણી દ્વારા એમના ઉપર કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે અને કોંગ્રેસના નેતાઓ દ્વારા જાહેરમાં અને ત્યાર પછી કોર્ટમાં માફી માંગી લેવામાં આવશે તો એ દાવો પરત ખેંચવાની પણ એમણે તૈયારી બતાવી હતી. ગાંધીનગર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જેના પગલે આ આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા અને બિનશરતી માફી માંગી લેવાઈ હતી. એટલે કોર્ટ દ્વારા ફરિયાદી એવા વિજય રૂપાણીને આગળ કેસ ચલાવવો છે કે નહીં એવું એ સંદર્ભે એમને પૂછવામાં આવ્યું. એમણે એવું કહ્યું કે આ દાવો એમણે પાછો ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે અને એ નિર્ણય કર્યા પછી જ્યારે સવાલો એમને પૂછવામાં આવ્યા કે શું તમે માફી આપી દીધી, શું તમે સમાધાન કર્યું, તમારા પર આરોપ લગાવવાનું હતું, તમારું અપમાન કરવાનું હતું, આવા બધા સવાલો જ્યારે પત્રકારોએ પૂછ્યા તો એ કેસ પાછો ખેંચ્યા પછી કોંગ્રેસના નેતાઓએ કરેલી જે ફરિયાદ છે, જે આરોપો છે એના પર એમણે શું કહ્યું. સાથે એક પત્રકારે એવો પણ સવાલ કર્યો કે જેણે તમારા પર આરોપ લગાવ્યો હતો એ સીજે ચાવડા અત્યારે તો તમારી જ પાર્ટીમાં છે, તો વિજય રૂપાણીએ શું જવાબ આપ્યો આ બધા જ સવાલોનો સાંભળીએ. એ કોઈ સમાધાન નથી થયું, પણ હું એમ માનું છું કે સત્યનો વિજય થયો છે. એકચ્યુઅલી લગભગ 1.5 વર્ષ પહેલા કોંગ્રેસના મિત્રોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાવ જૂઠા આક્ષેપો મારા ઉપર કરવામાં આવ્યા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપના સંદર્ભમાં મેં મારા વકીલ દ્વારા નોટિસ આપી હતી કે તમે આ તમારા આક્ષેપો પાછા ખેંચો, પરંતુ ત્યારે રાજકીય રીતે એમને પાછા નહોતા ખેંચ્યા એટલે મેં કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડેલો અને એ કોર્ટમાં જ્યારે આગળ વાત ચાલી છેલ્લે જજે એ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ વોરંટ પણ કાઢ્યા અને કોર્ટમાં ઉપસ્થિત રહેવાનું જણાવવામાં પણ આવ્યું અને ત્યાર પછી એ લોકોએ કીધું કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા નથી અને અમે જે વાત કરી હતી એ અમે પાછી ખેંચીએ છીએ, માફી માગીએ છીએ. એટલે કોર્ટમાં જ 26 તારીખે મુદત હતી, એ લોકો પણ હાજર હતા, હું પણ હાજર હતો, જજની સામે એફિડેવિટ કરીને
કોંગ્રેસના મિત્રોએ માફી માંગી છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં આ વિષય પૂરો થતો હોવાથી મેં કેસ પાછો ખીચ્યો છે. વિજયભાઈ, સુખરામ રાઠવા અને વિજય ચાવડા તો ભાજપમાં છે, એમાં એવું છે ભાજપમાં છે કે નથી મહત્વનું નથી. સવાલ રાજનીતિમાં જનતા વચ્ચે જે કોઈ નેતા ઉપર આક્ષેપ થતો હોય તો એને જનતા વચ્ચે એ વાતનો ખુલાસો કરવો જોઈએ, એના માટે લડત લડવી જોઈએ. નહીતર લોકો માને કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે. અને એ હેતુથી જ મેં કે ભાઈ રાજનીતિમાં કોઈ ગમે તેવા દમધડા વગરના આક્ષેપો કરી અને રાજકીય રોટલા શેકવા પ્રયત્ન કરે એ ન ચાલે, અને એ હેતુથી મેં આ બદનસીબ દાવો કર્યો. ત્યાર પછી સીજે ચાવડા અને સુખરામભાઈના દીકરા ભાજપમાં આવ્યા, પરંતુ એ વસ્તુ ગૌણ છે. કોર્ટમાં જ એમને જયારે માફી માંગી છે એનો મતલબ એ થયો છે કે રાજનીતિમાં ઈમાનદારી એને ખોટી રીતે બદનામ ન કરવામાં આવે. 5 વર્ષ ઈમાનદારીથી કામ કર્યું છે અને એટલા જ માટે મેં કોર્ટમાં દાવો કર્યો હતો. કમનસીબે રાજકીય નેતાઓ પર થતા આક્ષેપો અંગે કોર્ટમાં કોઈ બદનસીબ દાવા બહુ ઓછા થાય છે. ગુજરાતમાં ઘણા વખત પછી આ દાવો થયો અને એમાં કોંગ્રેસના મિત્રોએ ઘણા વખત પછી જયારે માફી માંગી છે, એટલે હું એમ માનું છું કે સત્યનો વિજય થયો છે. રાજનીતિ બરાબર છે, એટલા માટે જ હતું ને. એમાં માફી પત્રમાં પણ લખેલું છે કે ભાઈ રાજકીય રીતે અમે આક્ષેપો કરેલા, અમે માફી માંગીએ છીએ. તો વિજય રૂપાણી કહી રહ્યા છે કે પાયા વિહોણા આરોપો છે એ ન કરવા જોઈએ. સુખરામ રાઠવાની પણ એક પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં એ પણ કહી રહ્યા હતા કે અમારી પાસે પુરાવા નહોતા અને અમારાથી થોડી ભૂલ થઈ ગઈ હતી એટલે અમે માફી માંગી લીધી છે. આખા એ કેસનો અત્યારે તો સંકેલો થઈ ગયો છે. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે રાજકોટથી આવે છે એક સમયે, અને એ ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે આરોપો એમના પર લાગ્યા હતા. બહુ જ મહત્વની વાત એમણે એમની પ્રતિક્રિયામાં એ કરી કે બદનક્ષીના કેસ, ભ્રષ્ટાચારની ફરિયાદો હોય એમાં બહુ જ ઓછા લોકો હોય છે જે કોર્ટમાં જાય છે. એટલે આ બધા જ મહત્વના નિવેદનો પછી આગળ રાજનીતિ કઈ રીતે રમાય છે, કઈ રીતે આગળ વધે છે, કોંગ્રેસના અન્ય નેતાઓની પ્રતિક્રિયા શું આવે છે એ જો બહુ જ મહત્વનું રહેશે. તમે આ મુદ્દા પર શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.